एक चमची तेल लेसु। तेल गरम थाय एटले तेमा चार नंग लविंग लीधा छे। ओके, शुरुआत ज अलग करी छे तमे। यस। एक नानो टुकड़ो तजनो, खड़ा मसाला नु प्रमाण खास ध्यान राखवानु, वधारे न पड़वु जोईए। त्रण नंग काश्मीरी लाल सूका मरचा, ओके, ए लईए छे। लगभग 10-11 नंग आखा काळा मरी, તો પછી આ બધી જે ફ્લેવર્સ આપણે એડ કરી રહ્યા છે એનાથી એકદમ સ્ટ્રોંગ ફ્લેવર નહીં થઈ જાય સોસની? ના, સ્ટ્રોંગ નહીં થાય, એટલા માટે જ અત્યારે આપણે ડુંગળી અને ટામેટાનું જે પ્રમાણ લીધું છે ને એમાં આટલું માપ બરાબર છે, એટલે જ મેં શરૂઆતમાં કહ્યું હતું કે માપ ખાસ ધ્યાન રાખવાનું થોડું, કેમ કે અને આપણે ક્રશ કરવાનું છે, ગ્રાઇન્ડ કરવાનું છે, એટલે એની ફ્લેવર વધારે ન આવવી જોઈએ, અને આટલા પ્રમાણમાં ફ્લેવર બહુ જ સરસ લાગે છે। અને આવો સ્ટ્રોંગ ટેસ્ટ મેં કેમ આપ્યો એ જ્યારે આપણે સ્ટાર્ટર ના ફાઇનલ સ્ટેજ પર પહોંચીશું એટલે તને ખબર પડશે। એક મોટી ચમચી લસણ છે ઝીણું સમારીને લીધું છે, લસણ થોડું સંતળાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીએ છે, એક નંગ ડુંગળી છે ઝીણી સમારીને લીધી છે। આછી ગુલાબી થાય તેવી ડુંગળીને સાતડવાની છે મીડિયમ ફ્લેમ પર। ડુંગળી સંતળાઈ ગઈ છે, હવે તેમાં ટામેટા લઈએ છે। ત્રણ મોટી સાઈઝના ટામેટા લીધા છે, ટામેટાને ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર શેકી લીધા છે, જેમ રીંગણનો ઓળો બનાવીએ તો રીંગણ કેવી રીતે શેકીએ તે રીતે। આપણે જે રૂટિનમાં પાસ્તા સોસ બનાવતા હોઈએ છીએ એમાં પણ આવી રીતે રોસ્ટ કરીને લઈ શકીએ ને? કરી શકીએ, એક હા થોડી અલગ ફ્લેવર મળી રહે, આપણે અલગ ફ્લેવર મળે તે પણ। હવે તેમાં સીઝનિંગ કરીએ છીએ, સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું લઈશું, એક ચમચી મિક્સ હર્બ્સ લઈએ છીએ, એક ચમચી મેક્સિકન સીઝનિંગ લઈએ છીએ, સપોઝ આ સીઝનિંગ અવેલેબલ નથી તો તમે પીઝા સીઝનિંગ લઈ શકો, એ પણ અવેલેબલ નથી તો નૂડલ્સ મસાલા પણ લઈ શકાય, એ પણ સરસ લાગે છે। લગભગ 2-3 મિનિટ સુધી કૂક કરીએ છીએ, ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે, ગેસ ઓફ કરીશું। હવે તેમાં કોથમીરની દાંડી ઉમેરીએ છીએ એક ચમચી। ઓકે, આનાથી કઈ ટાઈપની ફ્લેવર મળે? એક ફ્રેશ ફ્લેવર આવે ને જે કોથમીરની ક્રશ થાય એવી ફ્લેવર આવશે। ઓકે, હા આપણે જે શેઝવાન સોસમાં એડ કરતા હોઈએ છીએ એ રીતે। હા, લગભગ 1 મોટી ચમચી ટોમેટો કેચઅપ લઈએ છે એટલે સરસ એક ટેંગી ટેસ્ટ આવશે। હા, એક વિસલ થઈ ગઈ છે, ગેસ બંધ કરીશું। હા, અને સોસની પ્રિપરેશન અડધે સુધી થઈ ગઈ છે। એક બાઉલમાં કાઢી લઈશું, સોસ માટેનું મિશ્રણ ઠંડુ થવા દઈએ છે અને કુકરમાંથી વરાળ નીકળે તેટલી રાહ જોઈએ છે। હા, સરસ મજાની વેરાયટી અત્યારે બની રહી છે, સ્ટાર્ટર્સ બની રહ્યા છે પણ બાઇટ સાઈઝ, હવે એમ આગળ શું કરવાનું છે આવો જોઈએ। તો સેજલબેન હવે પાસ્તા ચેક કરી લે કુકરમાં કેવા બન્યા છે। યસ, પરફેક્ટ થઈ ગયા છે, કેટલા ઝડપી બની જાય ને કુકરમાં। હજી તો આપણો સોસ બન્યો પણ નથી, ત્યાં સુધીમાં તો રેડી થઈ ગયા। જો આ
આપણને જે પરફેક્ટ રિઝલ્ટ જોઈએ તે મળી ગયું છે. પાસ્તાને સાઈડ પર લઈએ અને સોસ છે તેને ક્રશ કરી લઈશું. હા, તેમાં લવિંગ મરી આખા લીધેલા છે એટલે સ્મૂધ ગ્રાઇન્ડ કરવાનું એ ખાસ ધ્યાન રાખશો. હા, એકદમ સરસ ફ્લેવરફુલ એવો પાસ્તા સોસ રેડી થઈ ગયો છે. હવે પાસ્તા સ્ટિકને એસેમ્બલ કરીશું. આ રીતે સાતે સ્ટિક લીધી છે અને તેની અંદર પાસ્તા છે એને આ રીતે ભરાવી લઈશું. પેને પાસ્તા હશે ને તો તમને ભરાવવામાં ઇઝી પડશે. હા, અને એમ પણ આપણને કેવું હોય કે થોડા સોસી પાસ્તા જ ભાવતા હોય એટલે જનરલી આપણે એવું જ ચૂઝ કરીએ કે પેને પાસ્તાનો ઉપયોગ કરીને જ આપણે કંઈક પાસ્તા બનાવીએ જેથી સોસ પણ અંદર ભરાય. યસ યસ, અને આમાં કેવું છે કે આપણે સોસ ઉપર નીચે લગાડવાનો છે એટલે સોસ સરસ સ્ટ્રોંગ ફ્લેવરનો કરવાનો. હા, એટલે આખી સ્ટીક તમે જ્યારે ખાવ ને તેનો ટેસ્ટ સરસ આવે. જો આ રીતે સ્ટીક રેડી કરી, સ્ટીક ભરાવી દીધી છે. હવે ઉપર બનાવેલો સોસ છે એ એપ્લાય કરશું. સોસ આ રીતે થોડો થીક રાખવાનો એટલે સરસ સારા પ્રમાણમાં તમે મૂકી શકો અને સ્ટીક પણ થઈ જાય. હા, બંને સાઈડ કરશું. હવે મોઝરેલા ચીઝ લઈએ છે. પ્રોસેસ ચીઝ લઈએ છે. ઓલિવ્સ લેશું. હા, બેલ પેપર લઈએ છે. જે વેજીટેબલ્સ આપણે અંદર ઉમેરતા હઈએ છે એવી રીતે ઉપર ટોપિંગમાં એડ કરી દઈશું. યસ, અને આ રીતે ચીઝ લગાવ્યું છે ને એની ઉપર તમે મૂકશો એટલે ચીઝ સાથે એ સ્ટીક થઈ જશે. ફરીથી ઓલિવ્સ, આ રીતે તમે એનું ટોપિંગ કરી શકો. અલગ અલગ જે રીતે તમને ઈચ્છા થાય એ રીતે કરી શકાય. ઉપર થોડો ઓરેગાનો લઈએ છે અને હવે ફાઇનલી ચીઝ મેલ્ટ થાય અને પાસ્તા સ્ટિક્સ તમે ગરમ ગરમ સર્વ કરો તો ટેસ્ટમાં પણ મજા આવે ખાવાનું. તો એટલા પૂરતું માઇક્રો કરીએ છે. માઇક્રોવેવ ન કરવું હોય તો સ્ટીમરમાં પણ તમે કરી શકો. હા, એકાદ મિનિટ સુધી. માઇક્રો હાઈ પર અત્યારે એક મિનિટ માટે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. હા, ચીઝ મેલ્ટ થઈ ગયું છે. હા, હવે પાસ્તા સ્ટિકને સર્વ કરી લઈશું. મને તો જોઈને ખાવાનું બહુ જ મન થઈ રહ્યું છે. યસ, જો આ રીતે ઇઝીલી તમે હાથમાં ઉપાડી શકશો. તો રેડી છે એકદમ ચીઝી અને યમી એવી ચીઝ પાસ્તા સ્ટિક. યસ, જેને જોઈને કોઈ રેઝિસ્ટ નહીં કરી શકે. યસ, આટલું ટેસ્ટી અને આટલું ક્રિએટિવ સ્ટાર્ટર જો ઘરે જ બનતું હોય તો પછી બહાર શું કામ જવાનું. પાસ્તા સ્ટિક્સ ઘરે બનાવી એકદમ ઇઝી છે. તો પછી રીત લખો અને ફટાફટ ટ્રાય કરો.